Yeah, we can start for now, and then let me figure out a way here. And Sabin, you can start. Okay, thank you, Jitu bhai. Ram Kabir Savne, sorry, thodi difficulty avi. Le aaje apne yoga no program thoda short kari daiye. Kal thi apne regular apno yoga no program chalu kariso. So basically, aaje ave thodi I'll teach a breathing exercise and thodu stretching. Ne pachi apne chelle thodu stretch kari ane savasan. So tame je rite besta ho e rite sukhasan, siddhasan, padmasan, je rite besta ho e rite kamar siddhi, roll your shoulder back and drop gardan siddhi. Hamesa tamaru posture chete pella correct karo. જ્યારે તમે તમારું પોસ્ચર કરેક્ટ કરો ત્યારે મોટે ભાગે તમારા ઘણા બધા પ્રોબ્લેમ તારા સોલ્વ થઈ જાય. સો ટ્રાય ટુ, તમે ડ્રાઈવ કરતા હોય, જમવા બેઠા હોય, વોક કરતા હોય, તમે ગમે તે કરતા હોય, સિમ્પલી ચેરમાં બેઠા હોય, તો મેક શ્યોર તમારું પોસ્ચર કરેક્ટ હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોડી. અને હવે આપણે પહેલા ડીપ બ્રીથિંગ કરીશું. આજે આપણે ટાઈમ નથી, થોડોક ઓનલી 10-15 મિનિટ્સ છે. તો બેસિકલી બે આપણે બ્રીથિંગ એક્સરસાઇઝ કરીએ, થોડું સવાસન, અને પછી કાલથી આપણે રેગ્યુલર આપણો યોગા ચાલુ કરીશું. સો મુદ્રામાં આપણે બેસવાનું. સો આપણે આ પાંચ આંગળીઓ છે એ ને આપણું જે બ્રહ્માંડ છે તે પાંચ તત્વનું બનેલું છે. પાંચ આંગળીઓ પણ આપણા શરીરને રિપ્રેઝેન્ટ કરે. સો અંગૂઠો આપણો અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, એ આ પાંચ તત્વનું આપણું આ શરીર બનેલું છે. એ પાંચ આપણી આંગળીઓને આપણે જોઈન કરીએ એટલે મુદ્રા થાય, ધ્યાન મુદ્રા. આજે હું ત્રણ મુદ્રા બતાવીશ. ધ્યાન મુદ્રા, વાયુ મુદ્રા, આંગળીને વાળીને એની ઉપર દબાવો એ વાયુ મુદ્રા. એ તમને જો બોડીમાં જોઈન્ટ પ્રોબ્લેમ વધારે હોય, આર્થરાઇટિસ ના પ્રોબ્લેમ, એના માટે ઇટ્સ વેરી ગુડ. ધ્યાન મુદ્રા બેસિકલી તમને ડિપ્રેશન હોય કે શરીર તમારું વીક હોય, તમને થોડું બેચેની હોય, તો ધ્યાન મુદ્રા ઇટ્સ વેરી ગુડ. અપાન મુદ્રા, તમને શરીરમાં ટોક્સિન વધારે હોય, રોગો બધા વધારે હોય, તો આ મુદ્રામાં બેસો. રોજ તમને હું નવી ડિફરન્ટ ડિફરન્ટ મુદ્રા તમને બતાવીશ એટલે તમે ભૂલી નહીં જાઓ. બેસિકલી સેમ થિંગ વિથ ધ એક્યુપ્રેશર. એક્યુપ્રેશર તમને હું રોજ ત્રણ દિવસ માટે ત્રણ તમને એક્યુપ્રેશર બતાવીશ. પહેલી છે થાઇરોઇડ માટે. અંગૂઠાની નીચે જે આપણી હથેળીનો ભાગ છે એમાં તમે 5 મિનિટ માટે પ્રેસ કરો. તમને દુખાવો થાય ત્યાં સુધી પ્રેસ કરો. એક્સરસાઇઝ કરતા કરતા બંને હાથે 5-5 મિનિટ, એ થાઇરોઇડ માટે ઘણું સારું છે. અંગૂઠો અને પહેલી આંગળીની વચ્ચેનો ભાગ, એ ત્યાં તમારે પ્રેસ દબાવવાથી ઇટ્સ વેરી ગુડ ફોર યોર સ્ટમક. બંને હાથે 2-5 મિનિટ તમારે દબાવવાનું. અને છેલ્લું છે કમર માટે. એટલે ત્રણ મુદ્રા હું આઈ મીન પ્રેશર પોઈન્ટ બતાવું. આજે આપણી જે ઇન્ડેક્સ આંગળી છે એના સીધો દેખાય છે બધાને, જ્યાં પતે એનો થોડાક અંદર ભાગથી દબાવવાથી તમને ઇન્સ્ટન્ટ, જો તમને બેકમાં ટ્રબલ હશે તો તમને ઇન્સ્ટન્ટ થોડી રિલીફ મળશે. ઇટ્સ વેરી ગુડ. અને બંને હાથે ને બીજી પ્રેશર પોઈન્ટ હું તમને કાલે બતાવીશ. તો આપણે હવે 2 મિનિટ ડીપ બ્રીથિંગ કરીએ. ભસ્ત્રિકા તમે જે મુદ્રામાં કમ્ફર્ટેબલ હોય તે બેસો. આસન તમે જે ચેર પર બેસવું હોય તો ચેર પર, તમારાથી નીચે નહીં બેસાતું હોય તો સોફા પર, અને જો નીચે બેસવું હોય ને તકલીફ હોય બેકમાં તો આવી રીતે પિલોની ઉપર બેસો. ઇટ્સ વેરી ગુડ ફોર યોર સ્પાઇન ઓલ્સો. અને પિલો નહીં હોય તો તમારે બાથ ટાઉલને ટાઈટ રોલ કરો અને એની ઉપર પણ બેસી શકાય તમારાથી. ધેટ્સ ઓલ્સો વેરી ગુડ. સો તમે મુદ્રામાં કમ્ફર્ટેબલ તમે જે રીતે બેસતા હોય એ રીતે કમર સીધી,
shoulder back, drop. Gardan sidhi, close your eyes. Lambo swas leo. When you inhale, તમે શ્વાસ જ્યારે લેવ ત્યારે સ્ટમક તમારું બહાર નીકળવું જોવે, ને શ્વાસ છોડો ત્યારે સ્ટમક અંદર જાય. ધેટ્સ કોલ યોગા બ્રીથિંગ. ધેટ્સ ધ રાઈટ વે ટુ બ્રીથ. જ્યારે આપણે જન્મ લઈએ, ભગવાન આપણને પૃથ્વી પર મોકલે છે ત્યારે આપણને, તમે બેબીને ચેક કરજો, જ્યારે બેબી સૂતેલું હોય નાનો, ત્યારે એ બ્રીથ કરે ત્યારે નોટિસ કરજો, એનું સ્ટમક જ્યારે શ્વાસ લે ત્યારે બહાર નીકળે, અને શ્વાસ છોડે ત્યારે એનું સ્ટમક અંદર જાય. પણ આપણે બધા ધીરે ધીરે સ્પોઇલ થઈ ગયા, બગડી ગયા છે, ને આપણી જાતે જ આપણે બધું ચેન્જ કરવા માંડીએ છીએ, એટલે દેટ્સ નોટ ગુડ. સો રાઈટ વે ટુ બ્રીથ ઇઝ, વેન યુ ઇનહેલ સ્ટમક શુડ બી આઉટ, વેન યુ એક્સેલ સ્ટમક ગોઝ ઇન. દેટ્સ ધ રાઈટ વે ટુ બ્રીથ. સો આપણે એક મિનિટ કરીએ, ટાઈમના આપણે અભાવે આજે થોડું શોર્ટ કરીશું. Have a smile on your face. Let the oxygen go in your body. Let the oxygen go in your lungs, in your heart, in your brain, in your blood, in your whole body. Have a smile on your face. Okay, relax. Slowly open the eyes. Deep breathing થી આપણને પહેલા તો આપણો ઓક્સિજન શરીરમાં જાય, એટલે જેને ડિપ્રેશનનો પ્રોબ્લેમ હોય, બોડીમાં વીકનેસ હોય, એના માટે ઇટ્સ વેરી ગુડ. સો એ તમારાથી 5 મિનિટ થી 10 મિનિટ જેટલું કરવું હોય એટલું કરી શકાય. આપણે બીજું હવે બ્રીધિંગ એક્સરસાઇઝ પ્રાણાયામ છે, એ આપણે કરીએ. ઇટ્સ કોલ કપાલભાતી. કપાલભાતીમાં આપણે શ્વાસ બધો બહાર કાઢવાનો છે, અંદર લેવાની ચિંતા કરવી નહીં, શ્વાસ એની જાતે જ અંદર જશે. એટલે તમારે શ્વાસ બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો, અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે સ્ટમક તમારું અંદર જવું જોઈએ. Easy way I can explain just how you, when you blow your nose, તમે નોઝ કેવી રીતે બ્લો કરો, જ્યારે તમે નોઝ બ્લો કરો ત્યારે તમારું સ્ટમક અંદર જાય. તો સેમ એક્સરસાઇઝ છે આ, કે તમે કપાલભાતી કરો ત્યારે સ્ટમક અંદર જવા જોવે, અને શ્વાસ તમારો નાકમાંથી બહાર કાઢવાનો, મોઢું બંધ. ઓલવેઝ બ્રીથ ફ્રોમ યોર નોઝ, માઉથ, મોઢું હંમેશા બંધ રાખો. જે રીતે આપણે પાણી ફિલ્ટર કરીને પીએ છીએ, એ જ રીતે આપણને શરીરમાં ઓક્સિજન શ્વાસ પણ ફિલ્ટર કરીને જવો જોઈએ. સો તમે નાકમાંથી બ્રીથ કરશો તો ઓક્સિજન ફિલ્ટર થઈને જશે, એટલા માટે હંમેશા બ્રીથ ફ્રોમ યોર નોઝ. સો કમર સીધી અગેઇન, ગરદન સીધી, પોશ્ચર તમારું સ્ટ્રેટ. Close your eyes. Lambo swas lev, lambo chodo. And we start Kapalbhati. And very important, have a smile on your face. A smile tamne andar thi to, bahar thi to help karse, apan andar thi pan a smile tamne help karse. અને જેણે કોઈ દિવસે કપાલભાતી કર્યું નહીં હોય, પહેલી વાર કરતા હોય, એમને થોડો દુખાવો સ્ટમકમાં, સાઈડમાં કે કમર બેકમાં થશે, સો ઇફ યુ ફીલ ધેટ, સ્ટોપ એન્ડ ડૂ ડીપ બ્રીથિંગ. થોડું ડીપ બ્રીથિંગ કરો, અને તમે કમ્ફર્ટેબલ હોય ત્યારે પછી પાછા ચાલુ કરો.
આ કપાલભાતી છે. આજે આપણે ટાઈમ ના અભાવે આપણે હું આટલું જ તમને બતાવીશ. હવે આગળ આપણે બીજું પ્રાણાયામ આગળ પ્રાણાયામ કરીએ. એ બાહ્ય પ્રાણાયામ છે. બાહ્ય પ્રાણાયામમાં આપણે શ્વાસ પહેલા અંદર લેવાનો અને પછી બધો શ્વાસ બહાર છોડી દેવાનો. શ્વાસ બહાર છોડીને સ્ટમકને તમારે અંદર પુશ કરવાનું અને હોલ્ડ કરવાનું, તમારાથી જેટલું હોલ્ડ થાય એટલું, કપલ ઓફ સેકન્ડ બેસિકલી, એન્ડ ધીરે 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 રિલીઝ કરવાનું. એ આપણે એક વાર કરીએ. સો વી સ્ટાર્ટ. Okay, release and relax. આ સ્ટમક માટે ઘણું સારું છે એક્સરસાઇઝ, બ્રીધિંગ એક્સરસાઇઝ. આ તમારાથી 2-5 વાર પણ કરી શકાય, અને જેને બ્લેડરનો પ્રોબ્લેમ હોય એના માટે પણ આ પ્રાણાયામ ઘણું સારું છે. 5-10 વાર પણ તમારાથી કરી શકાય. હવે આગળ આપણે બીજું ટ્રાય કરીએ. આજે હું એક એક જ તમને બતાવીશ, પછી કાલે આપણે વધારે ડિટેલમાં આપણે વાત કરીશું અને કરીશું. હવે અનુલોમ વિલોમ છે. અનુલોમ વિલોમ અંગૂઠો થી આપણે સ્ટાર્ટ કરવાનું જમણી બાજુથી. જમણી બાજુનો નોસ્ટ્રલ બંધ કરી ડાબી બાજુથી શ્વાસ લેવાનો. ડાબી બાજુથી બંધ કરી જમણી બાજુથી શ્વાસ બહાર કાઢવાનો, અને સેમ થિંગ રિપીટ કરવાનું. સો આપણે સ્ટાર્ટ કરીએ અગેઇન. કમર સીધી, ગરદન સીધી, એન્ડ વી સ્ટાર્ટ. લાંબો શ્વાસ લેવો, લાંબો છોડો. અગેઇન પાછું જમણી બાજુથી શ્વાસ લેવો, ડાબી બાજુથી કાઢો. તમારે ટાઈમિંગ આનું સરખું રાખવાનું. જેટલો ટાઈમ તમે લેવામાં લેવ એટલો ટાઈમ શ્વાસ બહાર કાઢવામાં લેવાનો. ને જો તમને ખબર નહીં પડે ટાઈમિંગનો, તો તમે માઇન્ડમાં તમારા કાઉન્ટ કરો કે તમે શ્વાસ લેવાનું ચાલુ કરો ત્યાંથી કાઉન્ટ કરો 1, 2, 3, 4, જ્યાં લગીન તમારાથી શ્વાસ લેવાય ત્યાં લગીન. ને તમે સ્ટોપ કરો ત્યારે પાછું કાઉન્ટ કરો, શ્વાસ બહાર કાઢો ત્યારે 1, 2, 3, 4, 5. એ રીતે તમે ટાઈમિંગ તમારા માઇન્ડમાં કરો, પછી ધીરે ધીરે તમને પ્રેક્ટિસ આવી જશે. સો આપણે 1 મિનિટ કરીએ. વી સ્ટાર્ટ. રિલેક્સ. આ પ્રાણાયામ જેને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય એના માટે ઇટ્સ વેરી ગુડ. એલર્જીસ હોય અને આંખ કાન નાકના પ્રોબ્લેમ હોય એના માટે પણ ઘણું સારું છે. જેને મેઇન ઇઝ અ માઇગ્રેન, જેને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, માથું બહુ દુખ્યા કરતું હોય એના માટે ઇટ્સ વેરી ગુડ. અને એ તમારાથી આ 5-10-15-20 વાર પણ કરી શકાય. ઓકે, હવે આપણે અનુલોમ વિલોમ આપણે કરીએ. હવે આપણે ભવરી અને ઉદગીત સાથે કરીએ, કેમ કે આપણે પાસે હવે 10 જ મિનિટ રહેલી છે એટલે. સો ભવરી ઉદગીતમાં શું કરવાનું, એ અંગૂઠાથી બંને આપણે કાન બંધ કરવાના, 2 આંગળી કપાળ પર મૂકવાની, 3 આંગળીથી આંખ બંધ કરવાની, અને શ્વાસ નાકમાંથી લેવાનો અને નાકમાંથી છોડવાનો. આપણે 2 વાર કરીએ બંને. ને જ્યારે નાકમાંથી તમે શ્વાસ બહાર કાઢો ત્યારે હમિંગ સાઉન્ડ કરવાનો,
ને હમિંગ સાઉન્ડ માં તમને તકલીફ થતી હોય તો તમે બેસિકલી ઓમ સાઉન્ડ પણ કરી શકો. એ આપણે બે વાર કરીએ અને આંખ બંધ રાખી હાથ તમે પછી ઘૂંટણ પર મૂકો અને શ્વાસ આપણે નાકમાંથી લેવાનો અને મોઢામાંથી બહાર કાઢીને ઓમ નો સાઉન્ડ કરવાનો. એ ઉદ્ગીત પ્રાણાયામ છે, એ પણ આપણે બે વાર કરીએ. સો વી સ્ટાર્ટ. Okay, inhale. Your eyes closed. Swas par dhyan karo. Concentrate on your breathing. બંને હાથ રબ કરીને મસાજ યોર આઈસ એન્ડ ફેસ, ધેન ઓપન ધ આઈસ. કે આપણે થોડો બેક સ્ટ્રેચ કરી લઈએ. સો યુ કેન લાય ડાઉન ઓન યોર મેટ ઓન યોર બેક. થોડું સવાસન કરીએ 2 મિનિટ. સો લાય ડાઉન એન્ડ સ્ટ્રેચ યોર બોડી. લાંબો શ્વાસ લેવ, લાંબો છોડો એન્ડ સ્ટ્રેચ 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 સ્ટ્રેચ. ઓકે, રિલેક્સ. આપણે પવન મુક્તાસન કરીએ. સો લિફ્ટ યોર વન લેગ એન્ડ સ્ટ્રેચ સ્ટ્રેચ. પવન મુક્તાસન. પવન મને એર ને મુક એટલે છોડવો. બધાને સમજ પડી ગઈ? પવન મુક્તાસન. રિલેક્સ. ઓપોઝિટ બીજા પગે. ઇનહેલ એક્સહેલ. એન્ડ ઇફ યુ આર કમ્ફર્ટેબલ, રેઝ યોર હેડ એન્ડ ટચ યોર ઘૂંટણ સાથે ટચ કરો. રિલેક્સ. હવે બંને પગે સાથે સેમ થિંગ. જેને કોન્સ્ટિપેશન રહેતું હોય, સ્ટમકમાં ગેસ બહુ રહેતો હોય, એના માટે ધીસ ઇઝ વેરી ગુડ. નાઉ મેક અ બિગ સર્કલ. લાંબો શ્વાસ લેવ, લાંબો છોડો. કીપ બ્રીથિંગ. કે નાઉ વી ગો રિવર્સ. કે રિલેક્સ. હવે આપણે એક એક પગ ઉપર કરીએ. લાંબો શ્વાસ લેવ, લાંબો છોડો. કીપ બ્રીથિંગ. કે રિલેક્સ. હવે આપણે થોડી બેક સ્ટ્રેચ કરી લઈએ, ટાઈમ નથી. ઓકે, હાથ બંને સાઈડમાં તમારા ઘૂંટણને વાળો. તમારા મેટની ધાર ઉપર તમારા પગ રાખો અને તમારા નીઝને લાંબો શ્વાસ લેવ. નીઝને ફોલ્ડ કરો ઓપોઝિટ એન્ડ તમારું હેડ ઓપોઝિટ એન્ડ સ્ટ્રેચ 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 સ્ટ્રેચ. ફીલ ધેટ સ્ટ્રેચ. ઇટ્સ વેરી ગુડ ફોર યોર સ્પાઇન, બેક, લોઅર બેક, હિપ્સ.
Okay, slowly coming up, opposite. Inhale, exhale, and stretch, 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 stretch. Okay, relax. Lay away. 10 minutes savasan kare liye. So if you wanna cover your eyes with a small washcloth, go ahead. If you have it handy. Gap between the legs. Hands away from the body. Palm face the ceiling. लंबो श्वास ले लंबो छोड़ो शरीर ने एकदम ढीलो छोड़ी दे रिलैक्स थिंक समथिंग पॉजिटिव नो नेगेटिव थिंकिंग ऑलवेज थिंक पॉजिटिव हमेशा हकारात्मक विचार करो मन ने हमेशा पॉजिटिव रखो Concentrate on your breathing. Swas par dhyan karo. Think something positive. Stay positive. Let go everything. Let it go. Kone kone sunki do. Tamne kone sunki do. Baddu bhuli jao. Let go everything. Let it go. And surrender yourself. Surrender yourself and connect with your mind and your body. Forgive everyone, forgive yourself, and become a better person. Live in the present. Hamesha vartaman ma jivo. Man ne hamesha positive rakho. Don't judge anyone. Accept the way they are. Love everyone unconditionally. Man ne hamesha positive rakho. Concentrate wherever you have a pain in the body. Sharir ma tamne jyan dukhavo hoy, tyan tamaro dhyan karo. 100% tamaro concentrate tyan muko. Enathi tamne it's heal faster je kai problem hase ema jaldi heal thase and it's called self healing apde ave man ni aankh thi apna body part check kariye we start from the toes joints and body part ne check your ankle check your knees your calf and shins hips thighs back, stomach, check your intestines, check your pancreas, liver, kidneys, check your heart, check your lungs. Check your spine. करोड़रज्जु एक एक मणकानी अंदर चेक करो के तमने क्या एक दुखावो तो नथी ने चेक योर शोल्डर्स एल्बोज रिस्ट फिंगर्स चेक योर नेक चेक योर थायराइड थ्रोट tongue, lips, chin, jaws, ears, eyes, forehead, head, and your hair. Now concentrate between the eyes. બે આંખની વચ્ચે ધ્યાન કરો તે આપણો સાત ચક્રમાંનો એક ચક્ર છે આજ્ઞા ચક્ર. So concentrate between the eyes. બંને હાથ રબ કરીને
Massage your eyes and face, then open the eyes. Turn either side. Stay there for a few seconds, then slowly get up. Sauna Ram Kabir. Anyone there? Yep, we are here. Okay. Koi question hai to Jitu bhai? कोई पण भाइयों बहनों ने क्वेश्चन हो तो यू कैन रेज हैंड और यू कैन अनम्यूट योरसेल्फ एंड आस्क हंसाबेन. ओके आई गेस नॉट. ओके तो आपणे हवे आगळनो प्रोग्राम चालू करीए. हवे प्रभातीय छे तो Shashibhai, I'm going to hand this over to you. Thank you, Hansaben. You're welcome. Thank you, everyone, for joining. Go ahead, Shashibhai. Savne Ram Kabir. Ajno 623mo Sadhguru Kabir Sahib na Pragatya Dine. કબીરના ભક્ત મિલન જેમાં આપણે કબીર જયંતીનું સેલિબ્રેશન કરી રહ્યા છે તો તેમાં આપ સૌનો શ્રી રામ કબીર મંદિર કારસન અને શ્રી રામ કબીર ભક્ત સમાજ તરફથી આપનું હાર્દિક સ્વાગત. હંસાબેને સવારમાં આપણને યોગ વિશે થોડીક સમજણ આપી જે થકી આપણી તંદુરસ્તી જળવાઈ રહી. ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ હંસાબેન. તો આજનો પ્રસંગ ચાલુ કરતા આપણે પ્રાર્થનાથી કરશું. ત્યારબાદ પ્રભાતિયા કરશું. नमो नमो गुरुदेवजी सत्य स्वरूपी देव आदि अनंत गुण काल के मेटन हारे भेव. नमो नमो तुव चरण को सतगुरु दीन दयाल. तुम्हारी कृपा कटाक्ष से कटे सकल ब्रह्म जाल. प्रणमो श्री गुरुदेव को सो हे सदा दयाल. काम क्रोध मद लोभ को क्षण में दे बेटा बानी. Shashi bhai, we cannot hear you. Thank you. Shashi bhai, tamara jara volume vadharjo please. Nirmal kari dev main murakh agnan hu नहीं आवत कुछ भेव. मैं अधिन बंदन करूं सुनियो श्री गुरु राय. मार्ग सिरजन हार का दीजे मोहि बताए. भवसागर बारी भया गहरिया
अगम यथा तुम दयाल दया करो तब पाऊं कुछ हार। जाही हो कर जोरी के अरज करूं गुरुदेव तुम ही दीन दयाल हो बाह गही के ले। नमो नमो गुरुदेव जी प्रणाम करूं अनंत तौ कृपा ते पाए हो भव सागर को अंत। तुम सत्य पुरुष परमात्मा पूर्ण विश्वास बीस सत्य गुरु अविचल तुही कही नवासीस। बंदो श्री गुरुदेव जी तुम्ही दीन दयाल मैं अधीन बिनती करूं काटो ये भवजाल। बंदो गुरु तौ चरण को मांगू निर्मल बुद्धि काल जाल का भय बहु लीजे मोरी शुद्धि। काल फसायो जाल में हरि ज्ञान अरु ध्यान तौ कृपा बिनु सतगुरु कैसे पाऊंगा। अब दुख बहु भव में सहयो भटक्यो बहु जगास तुम ही प्रभु दुख हरना दिजे ज्ञान बिलास अधिगुरु अदली तुही तुम बिन नहीं कछु ठोर। बहु बीदी काल सताया सुनो हंस सुरमोर। દરેક કાર્યોમાં વિઘ્નો આવે છે તો તેમને દૂર કરવા માટે આપણા વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુ સર્વદા. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. ॐ ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यान् जगत तेन त्यक्तेन भुञ्जीथा मा गृद कस्य स्विद्धनम्. सौने राम कबीर. हवे आपणे આજના પ્રસંગમાં સૃષ્ટિમાં જે પ્રભાત્યું છે તે જ આપણા જીવનમાં કંઈક પ્રભાત આવે ને તેની સાથે જોડી શકીએ તેમાં આપણા સંસ્કૃતિમાં ગુરુજનો
અને અનેક કવિઓએ કંઈક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે જે સૃષ્ટિની માફક પ્રભાત્યું છે તે જ આપણા જીવનમાં પણ પ્રભાત્યું બની શકે છે. તો આપણે શબ્દો પર ખાસ ધ્યાન આપશું અને તેની પર પાછું જે આપણો આ કબીર જયંતિના સેલિબ્રેશન્સનું જે આપણે મેઇન થીમ રાખ્યું છે કે ભક્તિ કરવી છે, ભક્તિના માર્ગ ઉપર ચાલવું છે અને તેના માટેના જે પ્રયાસો જે છે તે આપણે સતત કરીએ, શ્રવણમ કરીએ, કીર્તનમ કરીએ અને સુમિરન કરીએ, તો આપણે પ્રભાત્યાને માટે તૈયારી કરીએ. આપણે નીરુબેન આજે નથી જોડાયા આપણી સાથે. કેન વી પાસ ધ ન્યુ લિંક ટુ નીરુબેન? હેમંતભાઈ તમે જોડાયા હો તો જરા નીરુબેન સાથે. અચ્છા, એ લોકો આવે છે એટલે આપણે કબીર સાહેબની એ કરીએ. અબ હમ અવિગત સે ચલી આયે, અબ હમ અવિગત સે ચલી આયે, મેરો બેદ બરમ નહીં પાયે, મેરો બેદ બરમ નહીં પાયે, અબ હમ અવિગત સે ચલી આયે, નહીં હમ જન્મે ગર્ભ બસેરા, બાલક હોઈ દિખલાયે, કાશી શહેર જંગલ બીચ ડેરા, કાશી શહેર જંગલ બીચ ડેરા, ત્યાં ઝુલાને પાયે, અબ હમ અવિગત સે ચલી આયે, દેહ વિદેહ દેહ દરિયાએ, કાયા કબીર કહાયે, જુગન જુગન કે બિછુરે હંસા, જુગન જુગન કે બિછુરે હંસા, રામાનંદ સમજાયે, અબ હમ અવિગત સે ચલી આયે, અબ હમ અવિગત સે ચલી આયે, અગલે જન્મ હમ કોલ કિયા થા, તબ નીરુ ઘર આયે, સાત દિનન કી બચિયા મંગાઈ કે, સાત દિનન કી બચિયા મંગાઈ કે, તાકા દૂધ દોહાયે, અબ હમ અવિગત સે ચલી આયે, અબ હમ અવિગત સે ચલી આયે, નહીં મેરે ગગન ધરણ કછુ નાહી, દિસત અગમ અપારા,
शब्द स्वरूपी नाम साहेब का, शब्द स्वरूपी नाम साहेब का, सोई नीज नाम हमारा, अब हम अविगत से चली आए, अब हम अविगत से चली आए, नहीं मेरे हाड़ चाम नहीं लोहू, नहीं मेरे हाड़ चाम नहीं लोहू, हम सतनाम उपासी, तारन तरन अभय पद दाता, तारन तरन अभय पद दाता, कहे कबीर अविनाशी, अब हम अविगत से चली आए, अब हम अविगत से चली आए। राम कबीर। નીરુબેન ભૂપેન્દ્રભાઈ તમે તૈયાર છો? હા, તો આપણે નીરુબેન અને ભૂપેન્દ્રભાઈને કરીએ પ્રભાત્યાને માટે, તો આવો તમે. અનમ્યુટ કરજો ભૂપેન્દ્રભાઈ. સૌને રામ કબીર. આ કબીર જયંતિ નિમિત્તે સૌને ફર્સ્ટ ઓફ ઓલ હેપી કબીર જયંતિ ટુ ઓલ. ઓમ કબીરાય નમઃ, ઓમ કબીરાય નમઃ, ઓમ કબીરાય નમઃ, ઓમ યોગે નમઃ, ઓમ યોગેશ્વરાય નમઃ, ઓમ યોગેશ્વરાય નમઃ, ઓમ મા સર્વેશ્વર્યે નમઃ, ગોવિંદ દોનો ખડે કાકો લાગો પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાઈ કબીરા, ગોવિંદ દિયો જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કો, જો મન ખોજ આપકા, તો મુજસે બુરા ન કોઈ કબીરા, મુજસે બુરા ન કો. કબીરા ખડા બજાર મે માગે સબ કી ખે, ના કહું સે દોસ્તી, ના કહું સે બેર કબીરા, ના કહું સે બેર. માટી કહે કુમ્હાર સે, તું ક્યારો દે મોય,
दिन साएगा मैं रो दूंगी तो ए कबीरा मैं रो दूंगी तो कबीर साहेब की है बरदहस्ता प्रभु तमारो सदाए रे जो जीवन सहारो कर कमर न कृपा किरण थी अंतर सदगुरु देव की जय हे जागने जादवा कृष्ण गोवाड़िया तुझ बिना हरि इतारो हाथियों
Wow.
नणंद लीदे से
योगी राखे दियर पड़े रे पोकार रे जमुना ने तीरे बोली चुमो तीनहार भाई मीरा कहे प्रभु भाई मीरा कहे प्रभु गिरिधर नागर उतारिया बव पार रे जमुना ने तीरे भूली चुमो तीनहार भूली चुमो तीनहार रे जमुना ने तीरे भूली चुमो तीनहार गैली की दीर गुना थे हो भाई माने गैली की दीर गुना नीरज मुना नीरज मुना बरवन जाती गड़ूल चढ़ाव्यो हरिए हाथ रे ओ भाई माने गैली की दी गुना शेरी शेरी फूलड़ा बेरा मुरली बजावी हरिए हाथ रे हो भाई माने गैली की धीर गुना तोड़ले 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 तोरण बंधा मंगल गवड़ावू सारी रात रे हो भाई माने गैली की धीर गुना वृंदा ते वननी ते वननी कुंज गली नामे पालव ग्रय हरिए हाथ रे हो भाई माने गैली की धीर गुना भाई मीरा कहे प्रभु भाई मीरा कहे प्रभु गिरिधर नागुण प्रगट भयो प्रभात रे हो भाई
कबीर। बोड़ी रे बरवाड़ हरी ने वे सौने राम कबीर। भूपेन्द्र भाई अने नीरुबेन आप सब बने नो खूब खूब धन्यवाद। आजना प्रसंग में आवी भक्ति संगीत नी अंदर तमे साथ आपो अने कबीर जयंती ना सेलिब्रेशन्स नो चालू बीजा दिवस नो
प्रभात चालू करेलू छे आपणे तो हवे आजना कार्यक्रमनो थोड़ा जोई लईए तो अत्यार पछी आपणे 11:20 कैलिफोर्निया टाइम सुधी सत्संग अने भजन ना वीडियो जोशू। त्यार बाद आवशे भक्त सखी मंडल ऑफ फ्लोरिडा, त्यार बाद आवशे एबलीन भजन संगीनी मंडल, त्यार पछी रॉसवेल भजन मंडल, त्यार बाद तोलसा भजन मंडल, पछी सलेना सखी एंड युवक मंडल, पची छे विचिता महिला मंडल, पची छे कैंसस सिटी महिला मंडल एंड यूथ मंडल, पची श्री राम कबीर मंदिर महिला मंडल, पची छे नारी तू नारायणी, अने त्यार बाद नित्य आरती करीशुं अने मंदिरे पधार सब बधाने प्रसाद ने माटे आपणे निमंत्रण करीशुं। अने आजना कार्यक्रमनी अंदर तमे पाछा झूम माध्यमथी जोड़ाजो अने जे लोकोथी अहींया लोकल मंदिरे आवीने जोड़ावातुं होय तो तमे जरूर पधारजो अने तो आपणे बधा अहींया साथे वैसी बधाना भजन भक्तिनी अंदर साथ आपीए। तो आजना थोड़ाक टेक्निकल प्रॉब्लम ने लीधे अपना जूम लिंक ने फेसबुक ने यूट्यूब ने थोड़ो एडजस्टमेंट करू छे तो हूँ बेव संस्था तरफ थी माफी मागू छू जे लोको ने तकलीफ पड़ी हुई थी अने अमारी एवी आशा छे के तमे बधाने मळी गयो हशे अने ना मळ्युं होय तो बन्ने संस्थाना ट्रस्टीओ के गमे तेओ ने तमे एमना वेब पेज ऊपर गईने तमे एनी इन्फॉर्मेशन मेळवी शको छो। तो आपणे अत्यारे सत्संग अने भजननो विडियो जोशुं अने त्यारबाद आपणे 11:20 थी आपणे पाछो लईनो लाइव जे भजननो सत्संग चालू छे करवाना छे ते आपणे भक्त सखी मंडळ फ्लोरिडा ની સાથે આપણે જોડાશું। સૌને રામ કબીર, પછી મળીએ આપણે। Thank you.
Yeah.
Thank you.
Oh,
Thank you.
Ram Kabir, we will take a lunch break for 1 hour and then we will come back again in 1 hour right here. So thank you all for joining and we will come back after lunch. So please rejoin on Facebook and on Zoom here. Ram Kabir. Okay, Shashi Bhai.